हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ યુનિટ નંબર 3 ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશનનો આજે પાર્ટ નંબર 3 તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે અપલોડ કરી દીધો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હજી સુધી તમે ચેક ના કર્યું તો ફટાફટ ત્યાંથી ચેક કરશો. વિદ્યાર્થી મિત્રો, चैनल ऊपर नवा है तो चैनल ने सब्सक्राइब कर देसो, बेल आइकन ऑन कर दो जेती नवा वीडियो आवे तरत नोटिफिकेशन आवी जसे. विद्यार्थी मित्रों, तुम जानो छो इप्रा आपरे अप्लाइड मैथमेटिक्स और इंजीनियरिंग मैथमेटिक्स तो आपको कोर्स लॉन्च करेलो छे, जेनी लिंक डिस्क्रिप्शन में मुकेली छे, त्याती तुम परचेस कर सको छो. विद्यार्थी मित्रों, जोड़े जोड़े आना आपरे एक व्हाट्सएप ग्रुप चाली रियो छे, ए व्हाट्सएप ग्रुप नी अंदर अजी सुधी तुम जॉइन ना थाय तो फटाफट जॉइन થઈ જશો. विद्यार्थी मित्रों, जेनी अंदर स्टडी रिलेटेड दरेक इन्फॉर्मेशन मळती रहे छे. બીજો ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણો એક Instagram પેજ બનાવેલું છે, જેની અંદર જીટીયુ ની દરેક અપડેટ્સ આપણે અપલોડ કરતા હોઈએ છે. તો હજી સુધી તમે ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો અને વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ્સ ને પણ ફોલો કરાવશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 3 ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જે ટ્રિગોનોમેટ્રી ફંક્શન ના પૂછાતા હોય છે, સાઈન થીટા કોસ થીટા ના એક્ઝામ્પલ પૂછાતા હોય છે, એ આપણે જોવાના છે. તો લાસ્ટ એન્ડ સુધી મારા સાથે જોડાતા રહેશો. ક્લિયર? ओके फ्रेंड्स, तो અહીંયા તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો એક એક્ઝામ્પલ આપેલો છે. ઇન્ટિગ્રેશન કીધું છે sec2x / cosec x (dx). ઓકે, હવે જે મને આપ્યું છે આપણે ફંક્શન ચલાવી એને આપણે i કહી દઈશું. અહીંયા sec2x / cosec x (dx). ક્લિયર? હવે મારા જોડે sec2x ની ફોર્મ્યુલા છે, હા cosec x ની ફોર્મ્યુલા છે, છે મારા જોડે. પણ વિદ્યાર્થી મિત્રો, cos x / cos ની ફોર્મ્યુલા નથી. બીજું, અહીંયા મારા જોડે u / v નથી, u / v નથી, u + v નથી કે u - v નથી. જો વિકલન કરવાનો હોય, ડિફરન્શિએશન કરવાનો હોય તો આપણે u / v ની ફોર્મ્યુલા લગાઈ શકીએ છે, પણ અહીંયા એવી કોઈ ફોર્મ્યુલા અવેલેબલ છે નહીં. તો મેં તમને પહેલા પણ કહી દીધું, અત્યારે પણ ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી તમારા જોડે પરફેક્ટલી ફોર્મ્યુલા ના આવે ત્યાં સુધી અંદર આપેલા પદ આપણે સિમ્પ્લિફિકેશન આપવાનું છે. ક્લિયર? તો અહીંયા સમજીએ, cosec x આપે છે તો અહીંયા sec2x છે, તો sec2x ને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? secx છે તો secx તમે શું કહીએ? તો i = ઇન્ટિગ્રેશન secx નો 1/cos2x કહી શકું secx ને. ઓકે, હવે નીચે cosec x છે તો એને શું કહેવાશે? 1/sin x એટલે નીચે છે એટલે એને આપણે શું કહીશું? નીચે તો 1/sin x કેવા છે? 1/sin x (dx) થશે. જો cosec sec2x નું શું થઈ ગયું? 1/cos2x થઈ ગયું. અને જ્યારે cosec x નું 1/sin x, આ 1/sin x ક્યાં જશે? ઉપર જશે. એટલે i બરાબર મારી ફોર્મ્યુલા શું બનશે? sin x / cos2x કેવા છે? ક્લિયર? ઓકે, 1/ શું કેવા છે વિદ્યાર્થી મિત્રો? 1/sin x / cos2x કેવા છે? ક્લિયર? આટલું થઈ ગયું. હવે હું શું કરું છું? (dx). હવે વિદ્યાર્થી મિત્રો, હજી આપણે ઇન્ટિગ્રેશન નથી કરતા, કારણ કે આપણે જો ફોર્મ્યુલા આવી નથી, તો હું આને આમ આ રીતે લખી શકું કે sin x / cos x (cos x) લખી શકું (dx). મને કેટલું સિમ્પ્લિફિકેશન આપણે આપવાનું છે? તો i (sin x / cos x) (1/cos x) (dx) લખાશે વિદ્યાર્થી મિત્રો. શું કર્યું? sin / cos (cos² હતું તો cos² / cos કરી દીધું એટલે શું થઈ ગયું? cos / cos એટલે cos² થઈ ગયું. હવે આના નીચે sin અને અહીંયા (1) હોય ને, તો આ બંને અલગ કરી દીધા છે અને આ બંને અલગ કરી દીધા છે. હવે i બરાબર sin / cos એટલે શું કહેવાશે? tan x કહેવાશે. અને 1/cos એટલે શું કહેવાશે? sec x કહેવાશે (dx). એટલે tan x (sec x) થઈ ગયું. tan x (sec x) થઈ ગયું. ચલો, tan x (sec x) ની ફોર્મ્યુલા શું છે? મારા જોડે ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો. ઇન્ટિગ્રેશન થશે sec x (tan x). આમ તો tan x (sec x) નથી, પણ આપણા જોડે ફોર્મ્યુલા છે sec x (tan x) (dx). તો શું થશે? sec x (tan x) ની ફોર્મ્યુલા યાદ છે, મેં પહેલો જ વિડિયો તમને ફોર્મ્યુલા વાળો બનાવેલો છે. તો એની ફોર્મ્યુલા શું થાય છે વિદ્યાર્થી મિત્રો? sec x + c. આનો ઇન્ટિગ્રેશન શું થશે? sec x + c. ક્લિયર? તો ફરીથી ધ્યાન રાખો, આખો એક્ઝામ્પલ ઈઝી છે, સમજી લો શું કરવાનું છે. પહેલા જે મને આપ્યું છે, અહીંયા sec² / cosec આપ્યું છે, તો મારા જોડે sec x / cosec x ની ફોર્મ્યુલા નથી. તો મેં શું કર્યું? cosec x
कई बेसिक फॉर्मूला कोई पण होय એને સામાન્ય રીતે સમજી લો કે આપણ ખબર છે ભાઈ sin થીટા બરાબર શું થાય 1 upon cosec થીટા થાય ક્લિયર પછી cos થીટા બરાબર શું થાય 1 upon sin થીટા સોરી 1 upon sec થીટા થશે ઓકે tan થીટા બરાબર શું થશે sin થીટા upon cos થીટા અથવા 1 upon cot થીટા પછી હવે મારે cosec થીટા બરાબર લખવું હોય cosec થીટા બરાબર શું થશે 1 upon sin થીટા થશે જ્યારે sec થીટા બરાબર શું લખાશે વિદ્યાર્થી મિત્રો 1 upon cos થીટા લખાશે અને cot થીટા બરાબર શું લખાશે cot થીટા બરાબર cos થીટા upon sin થીટા અથવા 1 upon tan થીટા તો કોઈ પણ દ્વિતીય સમ અથવા કોઈ પણ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આપ્યું હોય ત્યારે આપણે બેઝિક સ્વરૂપમાં કન્વર્ટ કરીશું તો sec થીટા ને શું લખાશે sec એટલે 1 upon cos sec square છે તો અહીંયા શું લખ્યું 1 upon sec square લખ્યું cosec એટલે શું લખાય 1 upon sin આ છેદ નો છેદ અંશમાં જતો રહેશે એટલે sin થીટા ક્યાં જતા રહે ઉપર જતા રહે હવે sin થીટા જે ઉપર ગયા એટલે sin થીટા upon cosec square થીટા થઈ ગયું અહીંયા શું થઈ ગયું sin square થીટા upon cosec square થીટા હવે મેં શું કર્યું છે sin થીટા ને જે cosec square છે તો cos ગુણ્યા cos કરી દીધું તો અહીંયા cos ગુણ્યા cos થઈ ગયું ક્લિયર હવે શું કર્યું અહીંયા બંનેને છેદ જુદો પાડ્યો sin upon cos અને 1 upon cos કરી દીધું sin upon cos એટલે મારું થઈ ગયું tan થીટા અને 1 upon cos એટલે થઈ ગયું sec થીટા થઈ ગયું એટલે 1 sec થીટા into tan થીટા is equal to મારો આન્સર આવશે sec plus c ઓકે એકદમ ઈઝી એક્ઝામ્પલ છે થોડું ધ્યાન રાખવાનું છે સૂત્રો આવડવા જોઈએ પ્રેક્ટિસ હશે તો કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ થશે નહીં क्लियर ओके चलो नेक्स्ट एग्जांपल जो ये वो थोड़ी प्रैक्टिस कर लीजिए आवड़ी जैसे आपने चलो नेक्स्ट एग्जांपल आप जो माने इंटीग्रेशन अब समझ लिए नेक्स्ट एग्जांपल जो माने 2 प्लस 3 साइन एक्स अपॉन कॉस स्क्वायर एक्स into dx ओके okay? अबे मारे आनु इंटीग्रेशन करूँ चाहिए तो j मारे इंटीग्रेशन की दूसरे पहला हम y ले लो तो i बराबर सूत्र से ब्रैकेट में 2 plus 3 sin x upon cos square x into dx थे जैसे विद्यार्थी मित्रों तो ये क्या करो चलो अब आइए हम उसको करो जो मारा जोड़े आओ कोई सूत्र छे नहीं तो आपने पहला नीचे जी छे छे ऐना छुट्टो पार दिए इसलिए सुलगा से इंटीग्रेशन में 2 upon cos square x plus 3 sin x upon cos square x लगा से clear into dx ओके अटलो थे क्यों जे नीचे लो common छेद तो इवे बनने में separately कर दी दो छे clear चलो अबे I बराबर सूत्र से 2 तो छे 1 upon cos ले सूत्र से sec theta से 1 upon cos ले सूत्र से sec theta से याद छे ने तो 1 upon cos એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા sec થીટા થઈ જશે તો અહીંયા 1 અહીંયા શું લખાશે sec સ્ક્વેર થીટા x લખાશે ખબર પડી અહીંયા 2 into 1 તો 1 upon cos શું લખાય 1 upon cos sec થીટા તો 1 upon cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર થીટા લખાશે એ જ પ્રમાણે અહીંયા અહીંયા જોઈએ 3m ને ચલો sin થીટા sin x upon cos x ગુણ્યા cos x લખાશે અહીંયા ઓકે ક્લિયર into dx હવે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો i = 2 sec સ્ક્વેર x + આ sin upon cos ને શું કહેવાય 3 tan x અને 1 upon cos ને sec x કહેવાશે થઈ ગયું sec x ક્લિયર into dx ખબર પડી આની અંદર બેઝિક ટ્રિગ્નોમેટ્રી ફોર્મ્યુલાઓ આવડવી જોઈએ બેઝિક ટ્રિગ્નોમેટ્રી ફોર્મ્યુલા નહીં આવે તો પ્રોબ્લેમ થશે સમજો મેં શું કર્યું છે અહીંયા મને 2 અહીંયા 2 + 3 હતું તો મેં 2 ના નીચે cos cos square x આપી દીધો અને 3 ના sin 3 sin ના નીચે cos cos square x આપી દીધો હવે 2 upon cos છે એટલે 1 upon cos કહેવાય 1 upon cos ને sec કહેવાય તો 1 upon cos square ને શું કહેવાય sec square x કહેવાય તો મેં અહીંયા 2 sec square x લખી નાખ્યું હવે અહીંયા sin square x છે તો મેં બે સેપરેટલી કરી દીધા હવે sin upon cos ને શું કહેવાય tan x કહેવાય અને અહીંયા 1 તો હશે એટલે 1 upon cos ને શું કહેવાય 1 upon cos ને શું કહેવાશે sec x કહેવાશે ક્લિયર હવે આ બંનેમાંથી કોમન શું નીકળે એવું છે વિદ્યાર્થી મિત્રો કે નીકળે એવું છે કરો અથવા ડાયરેક્ટ ફોર્મ્યુલા છે sec square x ની એ ફોર્મ્યુલા છે અને tan x into sec x ની એ ફોર્મ્યુલા છે મારા જોડે તો અહીં આપણે શું કરીએ છીએ ઇન્ટિગ્રેશન સેપરેટલી કરી દઈએ શું થશે 2 ઇન્ટિગ્રેશન sec square x plus સોરી into dx plus 3 tan x
into sec x into dx લખા છે એટલે ઇન્ટિગ્રેશન ફોર્મ્યુલા સેટ સેપરેટલી થઈ ગઈ હવે sec સ્ક્વેર x ની ફોર્મ્યુલા શું થાય મિત્રો sec x નું શું થશે sec સ્ક્વેર x નું શું થશે યાદ છે sec સ્ક્વેર x શું થશે ચલો કમેન્ટ આપો મને sec સ્ક્વેર x નું શું થશે tan x થશે તો એ 2m ની આનું શું થશે tan x ઓકે પ્લસ 3m ની આનું શું થશે sec x into dx એટલે અહીંયા શું લખા છે I is equal to 2 tan x plus 3 sec x plus c આ મારો આન્સર થઈ જશે ઓકે અહીંયા d ની આવે અહીંયા શું આવશે plus c ઓકે ક્લિયર તો એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે ફોર્મ્યુલા ની અંદર જે પણ આપ્યું હોય એને બેઝિક સ્વરૂપમાં લાવો જે તમારા ઇન્ટિગ્રેશન ની ફોર્મ્યુલાઓ છે એના સ્વરૂપમાં પછી ઇન્ટિગ્રેશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર એની ડાઉટ કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી તમને ફોર્મ્યુલા માઇન્ડમાં યાદ નહીં હોય ત્યાં સુધી પ્રોબ્લેમ થશે ઓકે ક્લિયર ચલો ફ્રેન્ડ્સ ન્યુ એક્ઝામ્પલ જોઈએ સેમ ટુ સેમ એના જેવો જ છે થોડો ચેન્જીસ છે તો અહીંયા પહેલા i જે આપ્યો છે લઈ લઈએ i બરાબર આપ્યો છે 4 + 3 cos x / sin સ્ક્વેર x આપ્યો છે into dx ઓકે હવે મારા જોડે આની ફોર્મ્યુલા તો છે નહીં ડાયરેક્ટ એટલે આપણે ડાયરેક્ટ મૂકી નહીં શકીએ u / v ફોર્મ્યુલા નથી એટલે આપણે બેઝિક ટ્રાય કરીએ કે આપણે ડાયરેક્ટ જે ઇન્ટિગ્રેશન ની ફોર્મ્યુલાઓ છે એની અંદર આવી જાય ઓકે તો અહીંયા શું થશે ફર્સ્ટ i જે આપ્યો છે એને મેં રાખું છું આને હું 4 / sin સ્ક્વેર x અલગ કરી દઉં છું + 3 / 3 cos x / sin સ્ક્વેર અલગ લખી નાખું બંનેને સેપરેટલી મેં ચેન્જ આપી દીધા છે ક્લિયર ઓકે આપણે ઇન્ટિગ્રેશન લાસ્ટમાં કર્યું એટલે ત્યાં સુધી ઇન્ટિગ્રેશન કરતા નથી હવે અહીંયા આ જે છે એ 4 / 1 / sin સ્ક્વેર x કહેવાય ઓકે ચલો અહીંયા આને હું આઈથી લખી શકું 3 cos x cross 1 / sin x cross sin x સ્ક્વેર છે એટલા માટે મેં સેપરેટલી લખ્યું છે ક્લિયર આ તમને ખબર પડે એટલા માટે ડાયરેક્ટ તમે લખી શકો છો નો પ્રોબ્લેમ ચલો I is equal to હવે અહીંયા શું થશે 1 / sin 1 / sin શું થાય cosec થાય 1 / sin સ્ક્વેર cosec સ્ક્વેર થશે તો અહીંયા લખાશે 4 cosec સ્ક્વેર x થઈ ગયું ક્લિયર આનું થઈ ગયું ચલો + 3 અહીંયા cos / sin એટલે શું લખાશે 3 તો છે cot x લખાશે અને 1 / sin એટલે cosec x ઓકે ક્લિયર ઇનટુ dx ખબર પડી જો આનું થઈ ગયું cosec સ્ક્વેર cos / sin એટલે cot અને 1 / sin એટલે cosec x ક્લિયર આટલું હવે વિદ્યાર્થી મિત્રો ઇન્ટિગ્રેશન કરીએ તો cosec સ્ક્વેર ની ફોર્મ્યુલા મારા જોડે છે cot ઇનટુ cosec ની પણ ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો તો શું થશે અહીંયા ઇન્ટિગ્રેશન 4 કોન્સ્ટન્ટ બહાર નીકળી જશે cosec સ્ક્વેર x + 3 cot x ઇનટુ cosec x ઇનટુ dx અહીંયા પણ ઇનટુ dx આવશે અહીંયા શું આવશે ઇનટુ dx પછી પ્લસ અને આ 3 અલગ જાય છે ઓકે તો I is equal to 4m ની cosec સ્ક્વેર x એની ફોર્મ્યુલા શું થાય cosec સ્ક્વેર x ની શું થશે માઇનસ cot x શું થશે માઇનસ cot x થશે વિદ્યાર્થી મિત્રો ક્લિયર ચલો એના પછીની ફોર્મ્યુલા જોઈએ શું થશે cot x ઇનટુ cosec x તો એની ફોર્મ્યુલા પણ શું થશે માઇનસ એની પણ ફોર્મ્યુલા શું થશે 3 ટર્મ ની માઇનસ cosec x ઇનટુ dx ઓકે તો I is equal to માઇનસ 4 cot x માઇનસ 3 cosec x ઇનટુ + c અહીંયા પણ શું આવશે + c ઓકે આ મારો આન્સર થઈ જશે ઓકે ક્લિયર તો જ્યાં સુધી તમને ફોર્મ્યુલાઓમાં પ્રોબ્લેમ થશે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં તમે નહીં કરી શકો ક્લિયર તો એકદમ ઈઝી છે થોડી પ્રેક્ટિસની જરૂર છે એક્ઝામમાં પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરવાનો છે આમાં સેચ પણ ડાઉટ રહેવો જોઈએ નહીં ઓકે ક્લિયર ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આમાં કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો એકવાર રિપીટ કરીને જોઈ લેશો તો આઈડિયા આવી જશે વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ આના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ છે મને રકમ આપે છે ઇન્ટિગ્રેશન sin ક્યુબ x + cos ક્યુબ x / sin સ્ક્વેર x
साइन स्क्वायर एक्स इनटू कॉस स्क्वायर एक्स इनटू डीएक्स ओके આનું મારે 20 ઇન્ટિગ્રેશન કરવાનું છે તો પહેલા જે ઇન્ટિગ્રેશન માટે આપ્યું છે ને આપણે i બરાબર લઈ લઈએ ઇન્ટિગ્રેશન બ્રેકેટ માં sin ક્યુબ x + cos ક્યુબ x upon sin સ્ક્વેર x * cos સ્ક્વેર x * dx હવે જો ઉપર sin સ્ક્વેર x + cos સ્ક્વેર x હોત તો 1 થાત મારું નિત્યસમ ને યાદ રાખજો શું છે sin square theta plus cos square theta is equal to 1 આયા છે ને નિત્યસમ પણ અહીંયા તો ક્યુબ આપ્યો છે એટલે ક્યુબ નું 1 થશે નહીં તો આપણે એક કામ કરીએ નીચે જે કોમન છેદ આપ્યો છે એને સેપરેટલી લઈ લઈએ તો શું લખાશે sin cube x છે એના નીચે આપણે sin square x plus સોરી into into cos square x ઓકે चलो प्लस है यह सूत्र से कॉस क्यूब एक्स अपन सूत्र का से साइन स्क्वायर एक्स इनटू कॉस स्क्वायर एक्स तेज़ से थैंक यू ओके इनटू डीएक्स क्लियर चलो अबे विद्यार्थी मित्रों आई इज़ इक्वल टू आई यह जो क्यूब थे तो यह स्क्वायर निकल जाते हैं इसलिए ऊपर बच्चे सूत्र साइन एक्स अपॉन कॉस स्क्वायर एक्स बच्चे क्लियर ऊपर क्यूब હતો નીચે સ્ક્વેર હતો એટલે નીકળી જશે એ જ પ્રમાણે અહીંયા શું થશે ક્યુબ છે અહીંયા સ્ક્વેર છે એટલે વધ્યું શું ઉપર cos x / sin સ્ક્વેર x સોરી હા sin સ્ક્વેર x વધ્યું ઓકે ઇનટુ dx હવે હું આને હજી મારે ડાયરેક્ટ સૂત્ર આવ્યું નથી હજી મારે સિમ્પ્લિફિકેશન આપવું પડશે તો સિમ્પ્લિફિકેશન આપણે શું થશે સમજી લો હવે આને આજે લખાય ભાઈ sin x / cos x / cos x લખાય ओके અહીંયા શું લખા છે cos x sin x cross sin x લખા છે into dx લખા છે આ રીતે ક્લિયર ચલો અહીંયા શું થશે i is equal to વિદ્યાર્થી મિત્રો sin / cos ને શું કહેવાય tan x કહેવાય અને cos x છે તો 1 / cos 1 / cos એટલે sec તો અહીંયા શું થઈ જશે sec x ઓકે પછી પ્લસ અહીંયા cos upon sin ને શું કહેવાશે cosec સોરી cot x કહેવાશે અને 1 / sin 1 / sin ને શું કહેવાશે cosec x ક્લિયર ઇનટુ dx થઈ ગયું આટલો વિદ્યાર્થી મિત્રો ક્લિયર હવે મારા જોડે બે ફોર્મ્યુલા હોય આની પણ ફોર્મ્યુલા છે ક્લિયર તો આપણે શું કરીએ એનો ઇન્ટિગ્રેશન કરી દઈએ સેપરેટલી चलो सेपरेटली इंटीग्रेशन करिए तो i बराबर શું થશે લખા છે tan x / sec x / dx + ઇન્ટિગ્રેશન cot x / cos x / dx ચલો tan x / sec x તો tan x / sec x શું થશે વિદ્યાર્થી મિત્રો tan x / sec x એટલે શું થશે tan x આપ્યો છે tan x / sec x તો tan x / sec x શું થશે યાદ છે ને ક્લિયર શું થશે કમેન્ટ આપો ફટાફટ મને યસ શું થશે sec x ક્લિયર શું થશે tan x / sec x એટલે શું થશે sec x થઈ ગયું ઓકે ચલો આ પ્લસ નું પ્લસ આ પ્લસ છે એની મેળ છે હવે cot x / cos x તો cot x / x શું થશે માઈનસ tan x + c એટલે મારો આન્સર આવશે i is equal to sec x - tan x + c આ મારો આન્સર થઈ જશે क्लियर ओके एनी डाउट विद्यार्थी मित्रों तो एकदम इजी एग्जांपल હોય છે બે થી ત્રણ વખત તમે પ્રેક્ટિસ કરશો તો તમે એકદમ ઈઝી તરીકે એને સોલ્વ આઉટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ક્લિયર તો આની અંદર કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો ક્લિયર વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી એગ્જામ્પલ છે ખાસ ધ્યાન રાખજો દરેક એક એક પ્રેક્ટિસ કરી લેવાની છે ઓકે બુકના બીજા પણ એગ્જામ્પલ ની પણ પ્રેક્ટિસ કરવાની છે જોડે જોડે ક્લિયર चलो नेक्स्ट विद्यार्थी मित्रों मैंने मोस्ट टाइम पे एग्जांपल આપ્યો છે ઇન્ટિગ્રેશન cos 2x એટલે cos 2 થીટા હવે પહેલા તો મને cos 2 થીટા ની ફોર્મ્યુલા આવડવી જોઈએ હવે cos 2 થીટા ની ફોર્મ્યુલા ત્રણ હતી સેમિસ્ટર 1 માં આપણે શીખી ગયા એમાં ત્રણ અલગ અલગ ફોર્મ્યુલા હતી પણ એની અંદર પહેલા મને sin અને cos ના ફોર્મેટમાં લાવવી હોય તો યાદ રાખવાનું છે cos 2 થીટા બરાબર cos² થીટા - sin² થીટા આ ફોર્મ્યુલા થશે ક્લિયર तो पहला हूं શું કરું છું વિદ્યાર્થી મિત્રો i बराबर ઇન્ટિગ્રેશન cos 2x / cos square x / sin square x આપ્યું છે / dx છે ક્લિયર ચલો i = cos 2 θ બરાબર શું લખાશે
cos स्क्वायर x लखा से माइनस sin स्क्वायर x लखा से अपॉन cos स्क्वायर x into sin स्क्वायर x into जे ओके क्लियर into dx આટલું થઈ ગયું ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા i is equal to separately આપી દીધી આપણે બંનેને આ બંનેને શું કરી દીધી separately ડિવાઈડ કરી દીધી કારણ કે ડાયરેક્ટ તો ફોર્મ્યુલા છે એટલે આપણે લખી શકીએ cos સ્ક્વેર x અપોન શું લખા છે cos સ્ક્વેર x into sin સ્ક્વેર x minus sin સ્ક્વેર x અપોન cos સ્ક્વેર x into sin સ્ક્વેર x into dx થઈ ગયું આટલું ઓકે તો અહીંયાથી cos સ્ક્વેર cos સ્ક્વેર અહીંયાથી sin સ્ક્વેર નીકળી જશે એટલે i બરાબર શું વચ્ચે મારું 1 upon sin સ્ક્વેર x ઓકે માઈનસ એ શું વચ્ચે 1 upon cos સ્ક્વેર x વચ્ચે into dx વધ્યું ઓકે ચલો 1 upon sin 1 upon sin શું થાય વિદ્યાર્થી મિત્રો cos sec x પણ અહીંયા સ્ક્વેર છે તો અહીંયા સ્ક્વેર વચ્ચે માઈનસ 1 upon cos એટલે sec સ્ક્વેર x ઓકે into dx હવે માની લો કે cos square x ની ફોર્મ્યુલા છે હા sec square x ની ફોર્મ્યુલા છે હા છે તો આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા સેપરેટલી ઇન્ટિગ્રેશન cos x square x માઈનસ ઇન્ટિગ્રેશન sec square x into dx સોરી અહીંયા શું થશે x into dx માઈનસ sec square x into dx ઓકે હવે તમારે જાતે આની ફોર્મ્યુલા લખી મને આન્સર મોકલવાનો છે હું હવે આનો આન્સર શું થાય cos x square x નું શું થાય અને sec square x નું શું થાય જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો આનો આન્સર મોકલી આવે છે ક્લિયર તો આ બધા મોસ્ટ ટાઈમ બી જે ટ્રિગોનોમેટ્રી વાળા ફંક્શન વાળા જે મોસ્ટ ટાઈમ પી એક્ઝામ્પલ છે આપણે એ તમને કરાયા છે વિદ્યાર્થી મિત્રો તો દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર અપીલ છે કે દરેક વિદ્યાર્થી મિત્રો એકવાર શાંતિથી ચેક જોશે એક્ઝામ્પલ જાતે ગણશે કોઈ પ્રોબ્લેમ થાય તો ફરીથી ચેક કરી લેવાનો છે અને એની પ્રેક્ટિસ કરવાની છે બુકમાં બીજા પણ ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે તો જોડે જોડે એ પણ પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડિયોની અંદર ખૂબ જ તમને ખબર પડી ગઈ હશે અને વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને વધુમાં વધુ શેર કરવાનો છે અને વિદ્યાર્થી મિત્રો આનો આખો કોર્સ આપણે લોન્ચ કરેલો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે હજી સુધી ચેક ના કરેલો ફટાફટ ચેક કરી લેજો ત્યાંથી પરચેસ કરી શકો છો અને આગળના ભાગ પણ આપણે અપલોડ કરી દીધા છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે આના પછીનો નેક્સ્ટ પાર્ટ આપણે નેક્સ્ટ મેથડ સ્ટાર્ટ કરીશું ત્યાં સુધી આટલું પરફેક્ટલી રિયાક્ટ કરો નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો